नमस्कार, सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। भरूच जिल्लाना नेत्रंगनी शिक्षिकानी जादुई रमतनी कृति राष्ट्रीय मार्गदर्शिका माटे प्रसंगी कराई हती। विसावदर में कालसारी गामे कूवा में बेखर घसी पड़ता एक मजूर नु मौत निपजी हतु। પંચમહાલના સહેરા તાલુકાના સરળિયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા બે વૃદ્ધોને અડફેતે લેતા બંને વૃદ્ધોનું મોત નિપજ્યું હતું। જો કે અડફેતે લેનાર તુફાન ગાડીમાંથી 70,000ના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। આજ રોજ સહેરાના શિશુ મંદિર સ્કૂલ ખાતે સિંધી ભાષા વિકાસ પરિષદની પરીક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોવાડ ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઇન્ડિગો ગાડીમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી બે ખેપિયાઓની ધરપકડ કરી હતી। તાલુકાના બાલિસના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો દ્વિતીય વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બાલિસના ગામ સહિત આજુબાજુના રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજના કમાલપુર ખાતે કાર્યરત પ્રયાસ ગ્રુપ દ્વારા આજે શ્રી માર્કંદેશ્વર મહાદેવ મંદિર ઘાટ ઉપર સફાઈ કરવામાં આવી હતી, તો પ્રયાસ ગ્રુપની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ઉત્તરાચલમાં પણ જેસીમઠમાં ગેલેરશેર પડવાથી બંધ તૂટી ગયો, ઘણા લોકો તણાય હોવાની શક્યતા, હરિદ્વાર સુધી એલર્ટ। પ્રાંતિજ તાલુકાના પિલુદરાના હજુરપુરા ગામ પાસે ટ્રેક્ટર ચાલક ફૂલફા શંકારી લાવી બાઇક સવારને સામેથી ટક્કર મારી શરીરે વત્તા ઓછી ઇજાઓ પહોંચાડી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ભાગી જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ। પ્રાંતિજ તાલુકાના સુખર ગામેથી પ્રાંતિજ પોલીસે 6 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાકેશ ટિકેતે રદ કર્યું ખેડૂતોનું ચક્કાજામ। ટ્રેક્ટર પરેડ રૂટના ઉલ્લંઘન પર સંયુક્ત કિસાન મોરચાએ 2 ખેડૂતોને કર્યા સસ્પેન્ડ। ગુજરાત વિધાનસભાના સ્પીકર બન્યા વોર્ડ કક્ષાના ચૂંટણી પ્રભારી। દિલ્હીના ઓખલા વિસ્તારની ફેક્ટરીમાં ભીષણ આગ, ઝૂંપડપટ્ટીમાં પસરી આગ। ભારતીય 9 માર્ચથી કરાવી શકે છે H1B વિઝાનું રજિસ્ટ્રેશન। શરદ પવારે સચિન તેંડુલકરને આપી સલાહ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 952 કેસ નોંધાયા। 24 કલાકમાં 12,059 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 56,36,000થી વધુ ફ્રન્ટલાઇન વર્કરો અને હેલ્થ વર્કરોને વેક્સિન લગાવવામાં આવી। આસામમાં વડાપ્રધાને હાઇવે પ્રોજેક્ટ અને મેડિકલ કોલેજનું કર્યું શિલાન્યાસ। માલદીવમાં આલિયા ભટ્ટ મિત્રો સાથે કરી રહી છે એન્જોય। ઇંગ્લેન્ડના જંગલમાં બનશે દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર। GCS હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઈ। સરસપુર વોર્ડમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ, જીતનો કર્યો દાવો। કિશોરીની આત્મહત્યા માટે મજબૂર કરનાર યુવકની જામીન કોર્ટે ફગાવ્યા। ઉત્તરાખંડમાં ગેલેશિયર ફાટતા ભારે તબાહી, અનેક જિલ્લાઓમાં એલર્ટ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મોસીને આજમ મિશન પ્રાંતિજ દ્વારા ખતના કેમ્પ યોજાઈ ગયો। તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।